हेलो फ्रेंड्स, वेलकम बैक टू मुक्तिस किचन। हूँ छु मुक्ति पांड्या। आज हूँ लैने आवी छु विंटर स्पेशल रेसिपी। ए छे मेथीना ढेबरा। आ मेथीना ढेबरा तमे सॉफ्ट अने क्रिस्पी केवी रीते बनावशो, अने आ ढेबरा तमे एक थी बे दिवस माटे स्टोर करशो तो पण आ एकदम ज फ्रेश जेवा लागशे, चवड़ जेवा खावामां नहीं लागे। अने जो तमने मारी रेसिपी गमे तो मारी चेनल ने सब्सक्राइब करजो, बेल आइकन पर क्लिक करजो अने मारी चेनल ने शेर करजो। तो चलो हवे आपणे शुरू करिए। बाजरा लोट माथी ढेबरा बनावा माटे तमारे अहीं एक वासण में एक कप जो बाजरी नो लोट लई लेवानो छे। अहीं बाजरी नो लोट आपणे चारीने लेवानो, अने बाजरी लोट हमेशा तमारे ताजो ज लेवानो। पछी एनी अंदर आपणे अर्धो कप जेटलो आपणे घऊनो लोट लेशुं। અહીંયા ઘઉંનો ઝીણો લોટ આવે છે એ તમારે લેવાનો। પછી આની અંદર આપણે અડધાથી ઓછું આપણે મકાઈનો લોટ લઈશું। અહીંયા મકાઈનો લોટ બી તમારે ચારીને જ લેવાના। અહીંયા જેટલા બી તમે લોટ યુઝ કરો એ તમારે ચારીને જ યુઝ કરવાના। 2-3 ચમચી જેટલો આપણે ચણાનો લોટ લેશું। અહીંયા ચણાનો લોટ તમારે શેક્યા વગરનો જ યુઝ કરવાનો છે। હવે આપણે આ બધા લોટ સરસ રીતે મિક્સ કરી લેશું। તમારે આની અંદર જે બી તમારે લોટ ઓછો વધતો કરવો હોય એ તમે કરી શકો છો। હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। મીઠું અહીંયા તમારે ધ્યાનથી એડ કરવાનું, કારણ કે બાજરીના લોટમાં થોડો ખારાશ હોય છે એ પ્રમાણે તમારે અહીંયા મીઠું એડ કરવાનું। 1/2 ચમચી જેવું હળદર એડ કરીશું। 1-2 ચમચી જેવું લાલ મરચું પાવડર, 1/2 ચમચી જેવું ધાણાજીરું પાવડર, 1/2 ચમચી જેવું આપણે અજમો એડ કરીશું, 1/2 ચમચી જેવું ગરમ મસાલો પાવડર, 2-3 ચમચી જેવા આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું, 1-2 ચમચી જેવા આપણે સફેદ તલ એડ કરવાના, પછી આપણે 1/2 વાટકી જેવું આપણે ગોર એડ કરવાનો છે। અહીંયા ગોર તમારે એકદમ ઝીણો કરીને અને એડ કરવાનો રહેશે। જો તમે આને આખા ટુકડા રાખીને નાખશો તો તમને આ લોટની અંદર મિક્સ નહીં થાય, એટલે બને એટલો તમારે ઝીણો એડ કરવાનો, ને તો પછી છીણીને બી તમે આમાં એડ કરી શકો છો। અહીંયા ગળપણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછો વધતો કરી શકો છો। હવે આપણે આની અંદર 3-4 ચમચા જેટલું તેલ એડ કરીશું। અહીંયા તેલ તમારું થોડુંક વ્યવસ્થિત એડ કરવાનું। તેલનું પ્રમાણ જો તમારું અહીંયા બરાબર હશે તો તમારા ઢેબરા સરસ એવા બનશે, ચવડ જેવા નહીં બને। પછી આની અંદર આપણે દહીં એડ કરવાનું છે। દહીં અહીંયા તમારું ખાટું થોડુંક હોય એવું એડ કરવાનું। અહીંયા હું 4-5 ચમચા જેટલું દહીં એડ કરું છું। અહીંયા દહીંની જગ્યાએ જો તમારે છાસ લેવી હોય તો તમે અહીંયા 1/2 વાટકી જેવી છાસ એડ કરી શકો છો। કોથમીર એડ કરી દઈશું। પછી આપણે મેથી એડ કરવાની છે। અહીંયા મેં 250 ગ્રામ જેવી મેથી લીધેલી છે, જેને સાફ કરીને અને ધોઈને અને કોરી તમારે કરી લેવાની છે। બહુ પાણીમાં હોય એવી તમારે અહીંયા મેથી નથી લેવાની, આ રીતની તમારે કોરી કરીને લેવાની રહેશે। હવે આપણે આ બધી મેથી એડ કરી દઈશું। તમે જોઈ શકો છો અહીંયા બધું આપણું સરસ એવું મિક્સ થઈ ગયું છે। આ રીતનું બધું મિક્સ થઈ જવું જોઈએ તમારો લોટ। હવે આપણે આની અંદર જરૂર પ્રમાણે પાણી એડ કરીશું અને સરસ રીતે આને મસળી લેવાનો છે। અહીંયા જે રીતે આપણે બાજરીના રોટલા બનાવતા હોઈએ છીએ અને મસળીએ છીએ લોટને, એ જ રીતે તમારે મસળવાનું છે। અહીંયા પાણીનો ઉપયોગ તમારે બહુ કરવાનો નથી, જે રીતે આપણને જરૂર હોય એ જ પ્રમાણે તમારે આનો લોટ બાંધવાનો છે। અહીંયા બહુ ઢીલો ના થઈ જાય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું। આ લોટને તમારે 3-4 મિનિટ જેવું મસળવાનું રહેશે, કારણ કે બાજરીનો લોટ છે, જેટલું તમે આને મસળશો એટલા સરસ એવા તમારા ઢેબરા બનશે। લોટ સરસ એવો મસળીને રેડી થઈ ગયો છે। લસણ ના ખાતા હોય તો તમે અહીંયા લસણનો ઉપયોગ સ્કીપ કરી શકો છો, પણ આમાં આદુ મરચાં અને લસણનો ટેસ્ટ વધારે સારો લાગે છે, એટલે તમારે થોડાક આગળ પડતા એડ કરવાના। અહીંયા જે આપણે ઘઉંનો લોટ એડ કર્યો છે એ આપણા ઢેબરાને બાઇડિંગ આપશે, બાઇડિંગ ચણાનો લોટ છે એ આપણા ઢેબરાને સોફ્ટ કરશે।
તમે જોઈ શકો છો આ રીતનું આપણો અહીંયા લોટ બાંધીને રેડી થવો જોઈએ। હવે આપણે આને આ લોટ પર ઢાંકી દઈશું અને આને 5 થી 10 મિનિટ જેવું આને આપણે રેસ્ટ આપીશું। 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે, ખોલીને જોઈ લઈએ। તમે જોઈ શકો છો લોટ આપણો સરસ એવો સેટ થઈ ગયો છે। હવે આપણે આના ઉપર 1 ચમચી જેવું તેલ એડ કરીશું અને આ લોટને સરસ રીતે મસળી લેશું। ફરીથી આ લોટને તમારે બહુ રાખી નથી મૂકવાનો, જો તમે આ લોટને બહુ રાખી મૂકશો તો આ ઢીલું થઈ જશે। જે પ્રમાણે આપણને જોઈએ છે લોટ એના કરતાં બી આ ઢીલું થઈ જશે, કારણ કે આમાં મેથી આપણે એડ કરી છે એનું બી પાણી છૂટે। અહીંયા આપણો લોટ સરસ એવો મસળી ગયો છે। હવે આપણે આ લોટમાંથી મીડિયમ સાઈઝના ગુલ્લા વાળી લેશું પહેલા આ રીતે। આ રીતે તમારે મીડિયમ સાઈઝના ગુલ્લા વાળી લેવાના છે। ગુલ્લા વાળતી વખતે તમારા હાથમાં લોટ ચીપકે તો હાથમાં થોડું તમારે તેલ લગાવી લેવાનું। આ રીતે આપણે ગુલ્લા બનાવી લેશું બધા। અહીંયા આપણા બધા જ ગુલ્લા વાળીને રેડી છે, તો હવે આપણે ઢેબરા બનાવવાનું શરૂ કરીએ। ચૂલો લઈ લેશું અને એના પર આપણે થોડુંક તેલ લગાવી લેશું, પછી જે આપણે ગુલ્લું બનાવીને રાખ્યું હતું એ આપણે મૂકીશું અને અને વેલણ ઉપર બી તમારે થોડું તેલ લગાવી લેવાનું અને આને આપણે વણી લેશું। વણતા ટાઈમે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે એકદમ હલકા હાથે આને વણવાનું રહેશે। તમને જો અહીંયા લાગે કે છીપકે છે અને લોટ તમારો ઢીલો બહુ થઈ ગયો છે તો તમે થોડો કોરો લોટ બી લઈ શકો છો। આ રીતે તમારે વણવાની છે। આની થિકનેસ તમારે આપણે નોર્મલ થેપલા કરીએ છે એના કરતાં થોડાક જાડા રાખવાના છે। આ અહીંયા તમારે બહુ પતલા નથી વણવાના, આ રીતના થોડાક જાડા રાખવાના। હવે આપણે આને શેકી લઈએ। જ્યારે તમે આને વણો પછી આને તમારે રવા નથી દેવાનું, જો રવા દેશો તો તમે આ ઢીલું થઈ જશે લોટ અને તૂટી જશે। તો હવે આપણે આને શેકી લઈએ। ગેસ ચાલુ કરીને આપણે તવી મૂકી દઈશું। તમારે તમે અહીંયા કોઈ બી તવી લઈ શકો છો, નોનસ્ટિક લોખંડ જે તમારે લેવી લઈ શકો છો। હવે આપણે એના ઉપર થોડું 2 થી 3 ટીપા જેટલું તેલ એડ કરીશું અને એને આપણે સ્પ્રેડ કરી દઈશું। પછી જે આપણે આ ઢેબરા વણીને રાખ્યું હતું એ આપણે ધીરેથી મૂકી દઈશું અને લો ટુ મીડિયમની ફ્લેમ ઉપર આપણે આને થવા દઈશું। આ 1 થી 2 મિનિટ જેવું થાય એટલે આપણે આને ધીરેથી પલટાવવાનું રહેશે। આવી રીતે થોડું બદામી રંગનું થાય એટલું તમારે થાય પછી આને પલટાવવાનું। 2 મિનિટ જેવું થાય એટલે તમારે આને પલટાવીને ચેક કરવાનું। તમે જોઈ શકો છો કે અહીંયા આપણું સરસ એવું બદામી રંગનું શેકાયું છે। હવે આપણે આના ઉપર તેલ એડ કરીશું થોડું અને આજુબાજુમાં બી તેલ એડ કરીશું અને પછી આપણે સ્લો ગેસ ઉપર આને શેકવાનું છે। આ રીતે પલટાવી લઈશું અને ઉપરથી બી આપણે થોડું તેલ એડ કરીશું। આને તમારે સ્લો ગેસ પર જ શેકવાનું, ઉતાવળ કરવાની નથી। જો તમે આને ફાસ્ટ ગેસ પર શેકશો તો આ ઉપરથી તો ક્રિસ્પી થશે પણ અંદરથી કાચું રહી જશે, કારણ કે આમાં બાજરીનો લોટ છે। આ રીતે તમારે પરાવતું જવાનું અને દબાવીને સરસ બાજુ બંને બાજુથી જ્યાં સુધી સરસ ક્રિસ્પી ના થાય ત્યાં સુધી તમારે શેકવાનું રહેશે। એક અહીંયા એક ઢેબરાને શેકતા 3 થી 4 મિનિટ જેવું લાગે છે। અહીંયા આપણો ઢેબરો શેકાઈ ગયો છે, તમે જોઈ શકો છો। હવે આપણે આને એક આવી કાણાવાળી ડીશમાં આવી રીતે મૂકી દઈશું જેથી એની જે વરાળ હશે એ બધી નીકળી જશે। જો તમે ડાયરેક્ટ એને કોઈ વાટકામાં કે થાળીમાં મૂકશો તો આ સોફ્ટ બની જશે, એટલે આવી રીતે કાણાવાળી ડીશ હોય કે ટ્રે હોય એમાં તમારે પહેલાં મૂકવાનું, પછી જ તમારે જે ડબ્બામાં તમારે સ્ટોર કરવાના હોય એમાં તમે મૂકી શકો છો। અને આવી જ રીતે આપણે બધા જ બનાવીને રેડી કરી લઈએ। અહીંયા આપણા બધા ઢેબરા શેકીને રેડી થઈ ગયા છે। તમે જોઈ શકો છો આપણા ઢેબરા એકદમ જ સોફ્ટ અને ક્રિસ્પી બન્યા છે। તમે જોઈ શકો છો આ રીતે તમે એકવારથી જરૂરથી બનાવજો
આ ઢેબરાને તમે 1 થી 2 દિવસ માટે તમે આરામથી સ્ટોર કરી શકો છો. આ સવારે નાસ્તામાં ચા જોડે બી બહુ ટેસ્ટી લાગે છે. જો તમને મારી આ રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો. થેન્ક યુ.